કેન્દ્રની યુપીએ સરકારે લાગુ કરેલી બહુચર્ચિત મનરેગા યોજના અંગે કચ્છ જિલ્લામાં તદ્દન ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે. કચ્છમાં સમૃદ્ધ ખેતી અને ઔદ્યોગિક વિકાસના કારણે મનરેગા યોજનાનો લાભ લેનારની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળે છે. માત્ર રાપર તાલુકામાં યોજનાનો લાભ લેનાર કામદારોની સરેરાશ સંખ્યા ઠીક ઠીક જોવા મળે છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય યોજગાર અધિનિયમ મુજબ રોજગારીનો દર કચ્છ જિલ્લામાં રૂપિયા 167 જેટલો છે. ચાલુ નાણાકીય વર્ષમાં કચ્છમાં 5,48,00,000નું ચૂકવણું કરાયું છે. માર્ચના અંત સુધી આ આંકડો 7 કરોડ સુધી પહોંચશે તેવો વહીવટીતંત્રનો અંદાજ છે. ગત વર્ષોની સરખામણીએ આ આંક થોડો ઊંચો છે. વર્ષ 2013-14માં માત્ર 4 કરોડ જ વપરાયા હતા. કચ્છની 545માંથી માત્ર 141 ગ્રામ પંચાયતોમાં જ આ મહત્વાકાંક્ષી યોજનાનો લાભ લેવાયો છે. 404 ગ્રામ પંચાયતોએ આ યોજનામાં કોઈ રસ દાખવ્યો નથી. એક નજર કરીએ તાલુકાવાર આંકડાકીય માહિતી પર. સમગ્ર કચ્છમાં 92,679 જોબ કાર્ડ હોલ્ડર નોંધાયેલા છે, જેમાંથી હાલ 4,564 મજૂરો જ કામ કરી રહ્યા છે. ઇન્દિરા આવાસ યોજના હેઠળ મકાન બાંધકામમાં પાયાનું ખોદકામ, રસ્તાના કામ, શૌચાલય નિર્માણ કે તળાવ ઊંડા કરવાના કામો આ યોજના હેઠળ કરવામાં આવે છે. કચ્છમાં અત્યારે 65 કામો પ્રગતિમાં છે, જે આંક નિર્ધારિત લક્ષ્યાંક કરતા માત્ર 50% જ છે. આમ લોકસભા ચૂંટણી વખતે બહુ ગાજેલી આ યોજનામાં કચ્છના લોકોએ ઝાઝો રસ દાખવ્યો નથી. અમારા 167થી વધારે રોજગારી દર હોઈ શકે ત્યાં કામ હોય ના હોતા. આ ઉપરાંત લોકોનું પણ ઉદાસીન વલણ જોવા હોઈ શકે આવા કારણો જોવા મળે છે. અત્યાર સુધીમાં જે અમે ચાલુ વર્ષે કામ કર્યા વિવિધ તાલુકાઓમાં, 18 કરોડ અને 12 લાખની લેબર બજેટની મંજૂરી સામે કુલ 5,48,00,000ના કામો તે થઈ ગયા છે. 2,7 કરોડ થશે. આની સામે માનવદિન ઉપર કર્યું 4,07,000 જેવો માનવદિન પણ ઉત્પન્ન થયેલા છે. એકંદર કામની જોઈએ તો લેબર બજેટની સામે 30% જેવું કામ પ્રોગ્રેસ બોલે છે અને માનવદિન સામે આશરે 50% ઉપર કામો બોલે છે. કામો અમે 5,980 લીધેલા હતા, એની સામે 1,260 જેટલા કામો પૂર્ણ થયેલ છે. હાલમાં પણ આજની તારીખે પણ જે કામો ચાલે છે એની વાત કરીએ તો કુલ જિલ્લામાં વિવિધ 65 કામો ચાલે છે. નાણાકીય વર્ષનો આવતીકાલે અંતિમ દિવસ છે, ત્યારે જિલ્લાની રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો સહિત તિજોરી અને પેટા તિજોરી કચેરીઓમાં હિસાબી કામગીરીની પૂર્તતાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. જિલ્લા તિજોરી કચેરીએ અત્યાર સુધી 310 કરોડના કરેલા ચૂકવણા સામે 232 કરોડની આવક પ્રાપ્ત કરી છે. 26મી તારીખ સુધીના જે આંકડા પ્રાપ્ત થયા છે તે અંતર્ગત અત્યાર સુધી વિવિધ ક્ષેત્રે 310 કરોડના ચૂકવણા કરી દેવાયા છે અને 31 માર્ચના નિર્ધારિત સમયગાળા સુધી વધુ 40-50 કરોડના ચૂકવણા થઈ જશે. ગત વર્ષના 350 કરોડના ચૂકવણાનો રેશિયો જળવાઈ રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ વખતના નાણાકીય વર્ષમાં અત્યાર સુધી નોંધપાત્ર બાબત એ છે કે ગત નાણાકીય વર્ષમાં કુલ 225 કરોડની આવક થઈ હતી, જે સામે ચાલુ સાલે 26મી તારીખ સુધીના સમયગાળામાં જ 232 કરોડની આવક થઈ છે અને હજુ તેમાં 30 કરોડ આસપાસનો વધારો થાય તેવું મનાઈ રહ્યું છે. આરટીઓ સેલ્સ ટેક્સ સહિતની આવક વધતા તિજોરી કચેરીની આવકનો ગ્રોથ વધ્યો છે. જિલ્લા તિજોરી કચેરીમાં રજાના દિવસે કામગીરીના ધમધમાટ વચ્ચે દૈનિક 125થી વધુ ચેકના ચૂકવણા કરાઈ રહ્યા છે. બેંકો, સરકારી કચેરીઓ સહિત અન્ય પ્રતિષ્ઠાનોમાં પણ આજે અને આવતીકાલે મોડી રાત્રિ સુધી ક્લોઝિંગ ડેની કામગીરીનો ધમધમાટ જોવા મળશે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ બાકીદારો પર સખ્ત બન્યું છે. 150થી વધુ ટીમો ઉતારી જેમના વીજ બિલ ચૂકવણા બાકી છે એવા ગ્રાહકોના કનેક્શન કાપવાની ઝુંબેશ ચાલી રહી છે. સોમવારે વાણિયાવાડ વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટ ઉપરાંત રાજકીય આગેવાનનું વીજ કનેક્શન કાપી વીજ તંત્રએ સખ્તાઈ દેખાડી છે. જેમનું કનેક્શન કપાયું છે તે ઉપભોક્તાએ વીજ તંત્રની નીતિ રીતિ સામે સવાલો ખડા કર્યા હતા. બાકી જ્યારે બિલ 6,500 રૂપિયાનો દીધો ને તે જ દિવસે મેં નથી ભર્યો. 1,300 રૂપિયાનો બિલ આવે એની જગ્યાએ 6,500નો બિલ આપ્યો છે. મારા કારણે કાંઈ બીજું તો છે નહીં, કાંઈ હું એમને કહું ના, કાંઈ કહેવા નથી આવ્યા, કોઈ જાતની ચેતવણી નથી આપી. આ ઓછી દાના આવીને કાપી ગયા છે. આજે ગાંધીધામ બાર એસોસિએશનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. બાર એસોસિએશનના પ્રમુખ પદે દિનેશભાઈ મહેશ્વરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ગાંધીધામ બાર એસોસિએશનના હોદ્દેદારોની વરણી માટે આજે ચૂંટણી યોજાઈ હતી. જોકે મોટાભાગના ઉમેદવારો બિનહરીફ વરાયા હતા. મંત્રી તરીકે SS ગઢવી તો ઉપપ્રમુખ પદે મનોજ કંકોરિયા અને ગીતાબેન જોશી બિનહરીફ ચૂંટાયા હતા. ખજાનચી પદે HP ગઢવી બિનહરીફ જાહેર થયા હતા. સહમંત્રી પદ માટે 1થી વધુ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. સહમંત્રી માટે 4 ઉમેદવારો વચ્ચે હરીફાઈ થઈ છે. સહમંત્રીની વરણી માટે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
મોટા ભાગના ઉમેદવારોની બિનહરીફ વરણી માટે બાર એસોસિએશનના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. બિનહરીફ વરાયેલા નવનિયુક્ત હોદ્દેદારોને એસોસિએશનના સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા. સમાચારમાં સમય થયો છે વધુ એક વિરામનો.